બાપુ, આપે કીધું કે ઘોડાની નાળ લગાવી જોઈએ જેથી બધી નેગેટિવિટી અબ્ઝોર્બ થઈ જાય, રાઈટ? તો એટલે એ ઘોડાની નાળ શું છે અને એટલે એના વિશે થોડું અમને કહેશો તો બહુ જ ફાયદાકારક રહેશે. વાહ, મને એવું લાગ્યું કે જ્યારે મેં મંદિરની ધજાની વાત કરીને ધજાના પડછાયાની વાત કરી અને ઘોડાની નાળ વાત કરી તો મને એવું લાગ્યું તો ખરું કે પ્રિયાબેન છે તો બહુ ચાલાક. પ્રિયાબેન કંઈક ને કંઈક આમાંથી નવો સવાલ શોધશે અને શોધ્યો. વાહ. આપણે જનરલી એવી વાત કરીએ છીએ કે વાસ્તુને બેલેન્સ કરવા માટે કોઈ પણ પ્રકારની તોડફોડ કરવી જોઈએ નહીં. તમારા ભાગ્યમાં જે વસ્તુ તમારી પાસે આવી છે એ વસ્તુમાંથી જ પોઝિટિવ રિઝલ્ટ મેળવવાની કોશિશ કરો. ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકોના ઘરમાં કે ઘણાના ઘેર જઈએ ત્યારે એ લોકોએ ઘોડાની નાળ લગાડેલી હોય છે. તો ઘોડાની નાળ એ શું છે? ઘોડાની નાળ એટલે એક એક એવી વસ્તુ કે જે લોખંડની હોય છે અને એ ઘોડાના પગમાં નાખવામાં આવે છે. ઘોડો એ એવું પ્રાણી છે કે એકવાર જન્મે અને ઊભું થાય પછી ક્યારે બેસતું નથી. ઓરિજિનલ ઘોડા જન્મ્યા પછી એકવાર ઊભું થઈ જાય પછી એ જીવનમાં બેસતા નથી. ઘોડા સૂવે ને તો પણ ઊભા ઊભા સૂવે છે. ઘોડા જીવનમાં બેસે નહીં. તો આ જીવન પૃથ્વી ઉપર આમ પગ રાખીને ઘોડા ઊભા રહે છે. તો ઘોડાના પગમાં કંઈ વાગે નહીં એટલા માટે થઈને ઘોડાના પગમાં નીચે શું નાખવામાં આવે છે? લોખંડની એક નાળ, એક યુ આકારમાં લોખંડની એક એવી રિંગ જેવું નાખવામાં આવે છે કે જેથી આપણે એવું કહી શકાય કે ઘોડાના શૂઝ, એને ઇંગ્લિશમાં કહેવાય હોર્સ શૂઝ, એને હોર્સ શૂ કહેવાય. તો એ જે ઘોડાના જે શૂઝ છે એ લોખંડના એવી રીતે એક રિંગ નાખવામાં આવે છે. એ રિંગ નાખવાનું કારણ મુખ્ય એ છે કે ઘોડાના પગમાં કોઈ પણ વસ્તુ વાગે નહીં અને સતત ઘોડો આમને આમ ઊભો રહે છે એના માટે થઈને. ઘોડાના પગમાં કંઈક વાગે તો એને તકલીફ પડે માટે આપણે એની રક્ષા માટે એ નાળ નાખીએ છીએ. હવે તમે જોજો સાહેબ કે એવું બને છે કે સતત પૃથ્વી ઉપર આમને આમ ઊભા રહેવાથી ચાર પગે ઊભા રહેવાથી એવા નિશાન પડી જાય છે અને એ નિશાન હંમેશા ખરાબ વસ્તુ પોતાનામાં શોષી લે છે. વાત એવી છે કે ઘોડાના પગમાં કોઈ વસ્તુ વાગે નહીં એટલે એ ઘોડાની નાળ નાખીએ છીએ. તો એ નાળ જો આપણે આપણા દરવાજાની ઉપર લગાડીએ તો આપણા ઘરમાં આવતી કોઈ પણ પ્રકારની નેગેટિવિટી એ ત્યાં બહાર રહી જાય છે, આપણા ઘર સુધી આવતી નથી. આપણે જોઈએ છીએ ઘણી વખત ઘણાના ઘરમાં ઘોડાની નાળ લગાડેલી હોય છે, પણ ઘોડાની નાળ લગાડવી કેવી રીતે? ઘોડાની નાળ યુ આકારમાં લગાડવી, ક્યારે એ આકારમાં લગાડવી નહીં, ઘોડાની નાળ યુ આકારમાં લગાડવી. હવે સાંભળજો, ઘોડા બે પ્રકારની ચાલ ચાલતા હોય છે. કયા કલરના ઘોડાની નાળ હોવી જોઈએ? કાળા કલરના ઘોડાની નાળ હોવી જોઈએ. કાળો કલર એટલે શનિનો કલર. તો લોખંડનો કારક શનિ. સાંભળજો, કાળા કલરના ઘોડાની નાળ હોવી જોઈએ. હવે ઘોડા છે ને બે પ્રકારની ચાલ ચાલે છે. ઘોડા હંમેશા બે પ્રકારની ચાલ ચાલે. એક ઘોડો રેવાલ ચાલ ચાલે, રેવાલ ચાલ ચાલે એટલે આવી રીતે ચાલે ને રેવાલ કહેવાય. અને એક ઘોડો ચાલે છે બાજોટ ચાલ, એટલે જે યુદ્ધ કરવા માટે જ્યારે જાય છે ને ચાર પગે જે ઉડતા ઉડતા જાય એને બાજોટ ચાલ કહેવાય. તો જે ઘોડો રેવાલ ચાલ ચાલતો હોય, કાળા કલરનો ઘોડો હોય, રેવાલ ચાલ ચાલતો હોય, એવી વખતે એના પગમાંથી નીકળેલી નાળ હોય અને એ નાળ જો આપણે આપણા ઘરમાં ઘરની બહાર બારસાખની ઉપર બરાબર વચ્ચો વચ્ચ યુ આકારમાં લગાડીએ તો તમારા ઘરમાં આવતી કોઈ પણ બદી કોઈ પણ બલા ટળે છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવતી નથી. હવે કેવી રીતે લગાડવી? તો કે ભાઈ યુ આકારમાં લગાડી પહેલાં લગાડી દેવાની અને એની ઉપર સિંદૂર લગાડી દેવાનું. એને લગાડી સિંદૂરની અંદર થોડું તેલ નાખી એની પેસ્ટ બનાવો અને એ પેસ્ટને તમે ઘોડાની નાળ ઉપર લગાડી દો. ઘોડાની નાળને ક્યારે અગરબત્તી કરવી નહીં, કારણ કે ઘોડાની નાળની અંદર જે યુ આકારમાં ઘોડાની નાળ છે ને એની અંદર મેક્સિમમ નેગેટિવિટી હોય છે, કારણ કે તમારા ઘરમાં આવતી નેગેટિવિટી એણે પોતાનામાં ખેંચી લીધી હોય છે. માટે ત્યાં અગરબત્તી કરવી નહીં.
એટલે ઘોડાની નાળ યુ આકારમાં લગાડવી. મેં હમણાં કીધું કે ઘોડો બે પ્રકારની ચાલ ચાલે છે. એક ચાલ ચાલે છે રેવાલ, રેવાલ ચાલ ચાલે છે, એ પગમાંથી નીકળેલી નાળ, કાળા ઘોડાના રેવાલ ચાલતા પગમાંથી નીકળેલી નાળ તમારા ઘરની બહાર યુ આકારમાં લગાડાય. અને કાળો ઘોડો બાજોટ ચાલતો હોય અને એવે વખતે એના પગમાંથી નીકળેલી જો નાળ હોય, એ નાળને એક સરસ મજાના ડબ્બામાં લાલ કપડામાં મૂકી અને એ તમારી તિજોરીમાં મૂકો, તો હું એવું માનું છું કે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સૌથી પહેલી વાત તો એ છે કે તમારા ઘરમાં એ નાળ મૂકવાથી લેઝીનેસ દૂર થાય છે. જે ઘરમાં ખૂબ આળસ હોય, જે ઘરમાં વ્યક્તિ ટાઈમસર રેગ્યુલર કામ ન કરતો હોય, એવી વ્યક્તિ રેગ્યુલર કામ કરવા માંડે છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે, જે ઘરમાં ક્યાંક ને ક્યાંક પતિ પત્ની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, ક્યાંક ને ક્યાંક પતિ અને પત્ની વચ્ચે અણબનાવ થતા હોય, એવા ઘરમાં, એવા બેડરૂમમાં જો તમારા લોખંડના કબાટમાં જો આ નાળ મૂકી હોય, તો હું સાહેબ એવું માનું છું કે પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ થાય છે અને ખૂબ સરસ મજાના બાળકો થાય છે. માટે જો ઘોડાની નાળ તમે ઘરમાં રાખશો તો હોર્સ પાવર જેટલી શક્તિ વધશે, અને શક્તિ વધશે તો તમને કામ કરવાનું મન થશે. અને ઘોડાની નાળ તમારા ઘરમાં રહેશે તો તમારામાંથી આળસ જશે. અને એ વાત ચોક્કસ યાદ રાખજો કે જ્યારે આળસ દૂર થશે ને, તો જીવનમાં તમને ચોક્કસ પ્રગતિ થશે, થશે, થશે અને થશે. ખૂબ સુંદર અને બહુ જ મહત્વની વાત છે. પણ મારે હજી એક વાર ફરીથી તમને પૂછવું છે, ક્લિયર કરવું છે કે ઘોડાની જે નાળ છે એ જનરલી મેઇન રોડ પર તો લગાવતા હોય છે બધા, એટલે લગાવી શકાય ખરી? એટલે કે પછી અમુક દિશામાં જ લગાવાય એને પણ? ના ના, આ આમ જનરલી કોઈ પણ દિશામાં તમે ઘોડાની નાળ તમારા ઘરમાં લગાવી શકો. પણ આ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તમે ઘરની અંદર જાઓ છો ને, પશ્ચિમ દિશા છે, તમે ઘરની અંદર જાઓ છો ને પશ્ચિમ દિશા છે, તમારું ઘર જ્યારે તમે બહાર નીકળો છો તો પૂર્વ દિશા છે, તમે અંદર જાઓ છો ત્યારે પશ્ચિમ દિશા છે, તો એવા ઘરમાં ચોક્કસ ઘોડાની નાળ લગાડવી જોઈએ. અને ઘોડાની નાળ લગાડવાથી તમારું ઘર બેલેન્સ થાય છે. અને મહત્વની વાત છે અને બધાએ ધ્યાન રાખવા જેવી આ વાત છે. અને ખાસ કરીને તમે જે કીધું કે કપલ્સ માટે તો બહુ જ સરસ, કપલ્સ માટે બહુ સારું છે. એક એક બંને વચ્ચે એક જબરજસ્ત અન્ડરસ્ટેન્ડિંગ થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થાય છે, એક એમ સમજો કે બોન્ડિંગ વધે છે અને ખૂબ પ્રેમ વધે છે એકબીજાના માટે. એટલે હું તો એવું માનું છું કે જે કપલની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, જે કપલની વચ્ચે તકરાર ચાલતા હોય, જે ઘરમાં બાળકો ના થતા હોય, એવા ઘરમાં જો બાજોટ ચાલતો ઘોડો હોય, કાળા કલરનો ઘોડો હોય ને એના પગમાંથી નીકળેલી નાળ હોય સાહેબ, ઘસાયેલી નાળ, એ જો તમારા ઘરમાં રાખશો તો આ બધા જ પ્રોબ્લેમો દૂર થશે, થશે, થશે ને થશે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો.
વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ 305 ચિત્રરત કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ. મોબાઈલ 9898988868. ઈમેલ ggbapu@yahoo.com.